विश्वनाथ सत्वा बाबा ट्रस्ट संचालित श्री दिनेश भाई श्यामजी भैरवानी साइंस कॉलेज ना ऑनलाइन वीडियो लेक्चर में आप सबनो स्वागत छे। गुड मॉर्निंग फ्रेंड्स, इन बीएससी सेमेस्टर 5 सब्जेक्ट माइक्रोबायोलॉजी पेपर 506 बायोप्रोसेस टेक्नोलॉजी यूनिट 2 एंड दिस टॉपिक इज स्टरिलाइजेशन ऑफ मीडिया। हवे आपणे आगळना लेक्चर में जोयुं हतुं के स्टरिलाइजेशन ऑफ मीडिया, स्टरिलाइजेशन नो प्रिंसिपल हूँ छे, क्या क्या टाइप स्टरिलाइजेशन थई शके छे इंडस्ट्री में, जेमा आपणे बेस वाइज अने कंटीन्यूअस स्टरिलाइजेशन जोयुं हतुं। बराबर के बेस वाइज हतुं ई पहला लेक्चर में हतुं, पार्ट 1 में स्टरिलाइजेशन ऑफ मीडिया पार्ट 1 में। ज्यारे आम आपणे जोवानुं छे कंटीन्यूअस स्टरिलाइजेशन, तो पहला तो आपणे डिफरन्स जोयो हतो के बेच वाइज स्टरिलाइजेशन होय, जेमां हुं होय के आखी बेच आखी तैयार करेली होय अने एने स्टरिलाइज करीने इंडस्ट्रीमां अथवा तो प्रोडक्शन माटे यूज करवानुं होय छे। ज्यारे अहींया केवुं थशे के कंटीन्यूअस स्टरिलाइजेशन, हवे नाम उपरथी आपणने खबर पड़े के बेच वाइज स्टरिलाइजेशन छे तो एने अलग अलग बेचो पाड़वामां आवे छे। ज्यारे कंटीन्यूअस स्टरिलाइजेशनमां आपणे जनरल आइडिया लगाड़ीए तो एवं लागे के शू रॉ मटीरियल छे कंटीन्यूअस स्टरिलाइज थतुं जाय, डायरेक्ट प्रोडक्शन मीडियम अरे भेगू थतुं जाय। हवे बेच वाइज स्टरिलाइजेशन करू थतुं ज हतुं, बराबर छे, पहला तो प्रॉब्लम हूँ पड़तो के बेच वाइज स्टरिलाइजेशन थई जाय अने थोड़ो टाइम आपणे मीडियम ने राखीए तो कंटामिनेशन लागवाना चांसीस रहे, तो ई प्रॉब्लमनो सोल्यूशन शूँ हतुं, कंटीन्यूअस स्टरिलाइजेशन। बराबर छे, તો હવે કન્ટિન્યુઅસ સ્ટરિલાઇઝેશન ઓલો બેચવાઇઝ સ્ટરિલાઇઝેશન છે એનું એક એક્ઝામ્પલ ઓટોક્લેવ છે, એ બધા આપણે જનરલ નોર્મલ આપણી સમજણ માટે શું કહેવાય ઓટોક્લેવ છે અથવા બેચ કુકર છે એનો યુઝ કરીને ફર્મેન્ટેશન મીડિયમનું સ્ટરાઇલ કરે, એ જનરલ હતું એક્ઝામ્પલ છે એનું બેચવાઇઝ સ્ટરિલાઇઝેશનનું। હવે કન્ટિન્યુઅસ સ્ટરિલાઇઝેશન આ લેક્ચરમાં જોવાનું છે આપણે, બરાબર। તો કન્ટિન્યુઅસ સ્ટરિલાઇઝેશન છે એ મોસ્ટલી છે ને સ્ટીમ દ્વારા જ થાય, એક તો હાઈ પ્રેશર સ્ટીમ અને સ્ટીમ અંડર પ્રેશર, આ બે રીતે આપણે કન્ટિન્યુઅસ સ્ટરિલાઇઝેશન કરીએ। જનરલ આઈડિયા કન્ટિન્યુઅસ સ્ટરિલાઇઝેશનનો શું હોય છે તો કે એક સાઇડથી રો મટીરિયલ આવતું હોય, બરાબર છે, આપ ઇમેજિન કરીએ રો મટીરિયલ આવતું હોય છે, પછી અંડર પ્રેશર અથવા તો વેક્યુમની મદદથી એને સ્ટીમ આપવામાં આવે છે। હવે ફર્મેન્ટેશન મીડિયમની આઉટર જે મેટલનું હોય છે, બરાબર, એને સ્ટીમ આપવાની હોય, જેના લીધે ફર્મેન્ટેશન મીડિયમને કોઈ અસર નથી થતી, પણ એની અંદર જે ઓર્ગેનિઝમ હોય હીટને લીધે શું થશે, સ્ટીમ અને પ્રેશરના લીધે શું થશે, કિલ થશે, બરાબર। તો કન્ટિન્યુઅસ સ્ટરિલાઇઝેશનને અગેઇન બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે, જેમાં પહેલું છે ઇનડાયરેક્ટ હીટ એક્સચેન્જ અને ડાયરેક્ટ હીટ એક્સચેન્જ, નામ ઉપરથી જ ખબર પડે, ઇનડાયરેક્ટ હીટ એક્સચેન્જર એટલે કે એમાં ઇનડાયરેક્ટ હીટ આપવાની એટલે કે સ્ટીમ આપવાની હોય, જ્યારે ડાયરેક્ટ હીટ એક્સચેન્જરમાં હીટ ડાયરેક્ટ ફર્મેન્ટેશન મીડિયમને આપવાની રહે છે, બરાબર છે। હવે એમાંનું પહેલું જોઈએ ઇનડાયરેક્ટ હીટ એક્સચેન્જર, ફિગર છે એની નોર્મલી કઈ રીતની છે, તો કે રો મટીરિયલ અહીંથી નીચેથી રો મટીરિયલ પહેલાં શું થશે, આ બંને છે એ હીટ એક્સચેન્જર છે, એક છે કૂલર માટેનું અને સેકન્ડ વન છે એ જે આપણે સ્ટીમ ઇન્જેક્ટ કરીએ, આ છે સ્ટીમ ઇન એપ્લાઇડ એટલે કે સ્ટીમ જે એપ્લાઇડ ક્યાંથી કરવાની, આમ આ હીટ એક્સચેન્જરની અંદર, આની અંદર આપણે કૂલ કરવાનું છે, બરાબર છે। તો હવે જનરલ શું થશે, પહેલાં તો આપણું આ ફિગર એક વખત જનરલી જોઈ લો, અહીંથી આપણું રો મટીરિયલ આવ્યું, બરાબર છે, પહેલાં શું થશે, પહેલું કયું એક્સચેન્જર આવશે, કૂલિંગ, અહીંયા શું થશે એનું કૂલિંગ થશે, બરાબર છે। હવે એ જ રીતે એક વખત કૂલ થઈ ગયું, બરાબર છે, હવે આ આખી રો મટીરિયલ છે એ પ્લેટની વચ્ચે જતું છે, અંદર ક્યાંય અટશે ને એટલે ઇનડાયરેક્ટ, આપણે ડાયરેક્ટ હીટ નથી આપી, ઇનડાયરેક્ટ આપી છે, એટલે આપણું જે રો મટીરિયલ છે, બરાબર છે, એ પહેલાં અહીંથી જશે, હવે અહીંથી અહીંયા આવ્યું, ત્યાંથી હીટ એક્સચેન્જ થઈને આ હીટ એક્સચેન્જર છે જે આપણું, એક મિનિટ સરખું કરી દો, આ જે હીટ એક્સચેન્જર છે એ આપણું કેવું છે, સ્ટીમવાળું, કારણ કે અહીંથી આપણે એને શું આપીએ છીએ, સ્ટીમ, બરાબર, અહીંયા ફૂલ સ્ટીમ આપે કેટલી છે, 120 ડિગ્રી સેલ્સિયસ એને સ્ટીમમાં હશે, તો કે અહીંથી આવ્યું પહેલાં કૂલ થયો, સેકન્ડ શું થશે, હીટ આપશું આપણે અહીંયા, બરાબર, પહેલો કૂલ ચોક આપ્યો, હીટ શોક આપશું, હવે અહીંયા હોલ્ડિંગ કોઇલ આવેલી હોય છે, મીન્સ કે હોલ્ડિંગ કોઇલમાં કંઈ ન હોય, હોલ્ડિંગ કોઇલમાં શું હોય છે, કેટલી 120 ડિગ્રી સેલ્સિયસ તો આપણું ઓલરેડી છે જ તે, બરાબર છે, હવે એની અંદર શું થશે, 120 ડિગ્રી સેલ્સિયસ 10 મિનિટ માટે રાખવાનું, કેટલું, 10 મિનિટ માટે, હવે
दस मिनिट थाय एटले कोईपण ऑर्गेनिजम से बराबर हीट 120 डिग्री सेल्सियस 10 मिनिट सुधी आमदान रहे तो एनी अंदर फर्मेंटेशन मीडियम अंदर कोई भी ऑर्गेनिजम हे कंटेमिनेशन जो प्रोड्यूस करता है यू शूँ थी जैसे किल हवे एक आप कन्फर्म थी गयु बराबर मीन्स के जे ऑर्गेनिजम था ये किल थी गया हवे शूँ थशे के अगेन से अगेन जे प्लेट से ये कूलिंग हवे आपणे फर्मेंटेशन मीडियम कंटेमिनेशन फ्री थी गयु बराबर से एक वक्त कंटामिनेशन फ्री थी गयु तो आपणे हवे शेनी जरूर पड़शे कूलनी कारण के फर्मेंटेशन मीडियम गरम हो रीते आपणे एने डायरेक्ट गरम मीडियम यूज ना करी शकीए तो एने अगेन क्यांथी एक्सचेंज करवानो आवशे के होल्डिंग प्लेटनी मददथी अहींया कूलिंग माटे अने अहींया एक कूलर होय नेथी अहींथी एने एक्सिट करवानो आवशे बराबर छे આ જનરલ છે ની પ્રોસેસ થઈ ઇનડાયરેક્ટ હીટ એક્સચેન્જરની એક વખત ફિગર હરખી જોઈ લેજો નોર્મલ છે અને ઇઝી છે રો મટીરિયલ આવ્યું છે પહેલાં કૂલ થશે અગેન હીટ થશે થોડી વાર હીટ જ રહેશે 10 મિનિટ માટે અગેન શું થશે કૂલ થશે અને કૂલર દ્વારા એક્સચેન્જ કરવામાં આવશે બરાબર છે આ ઇનડાયરેક્ટ થયું પણ આ પ્રોસેસના અમુક એડવાન્ટેજ છે ડિસએડવાન્ટેજ છે એ તે છે એ આપણે જોઈ લઈએ જેમાંનો એડવાન્ટેજ નો રિસ્ક ઓફ કન્ટામિનેશન બેચવાઇઝમાં આપણે બેચવાઇઝ છે બરાબર છે હા બેચવાઇઝ છે એમાં આપણે શેનો રિસ્ક ઓફ કન્ટામિનેશન રહેતું હતું જ્યારે આમાં રિસ્ક ઓફ કન્ટામિનેશન નહીં રહે લો કોસ્ટ સ્ટરીલાઇઝેશન કમ્પેર ટુ હવે આની કોસ્ટ છે એ કેવું છે ચીપ છે એનું રીઝન આમાં આપણે ડાયરેક્ટ સ્ટીમનો યુઝ નથી કરતા અને આ કન્ટિન્યુઅસ પ્રોસેસ રહેશે અને લેસ સ્ટીમ યુઝ આમાં જાજુ હીટનો યુઝ નથી થતો ઇઝ એની જ કમ્પેરમાં એના ડિસએડવાન્ટેજ છે એના ડિસએડવાન્ટેજ ક્યાં ક્યાં છે તો કે સો સ્લો પ્રોસેસ કમ્પેર્ડ ટુ સ્ટીમ ઇન્જેક્શન મેથડ હવે સ્ટીમ ઇન્જેક્શન મેથડ એટલે બીજું કાંઈ નહીં ડાયરેક્ટ હીટ એક્સચેન્જર એ કઈ મેથડ થઈ આપણી જે સેકન્ડ આની પછીની જોવાની છે એની કરતાં સ્લો પ્રોસેસ છે એનો એક ડિસએડવાન્ટેજ છે અને સેકન્ડ શું છે સમટાઈમ ચેન્જ ધી મીડિયમ કેરેક્ટરિસ્ટિક ડ્યુ ટુ ઇટ્સ ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ વોટર સરફેસ હવે આપણે અમુક એવા મીડિયમ હોય બરાબર છે જે ડાયરેક્ટ જે સરફેસ છે હીટવાળી સરફેસ એના લીધે એના ચેન્જીસ આવી જાય છે એની અંદર તો આ એક એનો ડિસએડવાન્ટેજ છે આ છું એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ છે ને ક્યાં ઇનડાયરેક્ટના એ જ રીતે હવે ડાયરેક્ટના જોઈએ પહેલાં ડાયરેક્ટનો જનરલ ડાયાગ્રામ સમજી લઈએ તો કે ડાયરેક્ટમાં હું ડાયરેક્ટ હીટ એક્સચેન્જરમાં શું થશે તો કે રો મટીરિયલ છે અહીંથી આપણે સ્ટીમ ઇન્જેક્ટ કરવાની આવે છે કોના દ્વારા વેક્યુમ પંપ દ્વારા બરાબર છે આમાં ઓલા કરતાં અલગ છે ઓલામાં હીટ આપતા કૂલ આપતા એવું કંઈ નહીં આમાં ડાયરેક્ટ હીટ આપી દેવાની છે જેની મદદથી સ્ટીમ અને વેક્યુમની મદદથી પહેલાં હીટ ડાયરેક્ટ આપી દીધી ફર્મેન્ટેશન મીડિયમ અથવા તો આપણો જે રો મટીરિયલ છે એક આ ધ્યાન રાખવાનો 140 સેલ્સિયસ ડિગ્રી ટેમ્પરેચર છે કેટલી 4 થી 5 મિનિટ સુધી એને કેટલું રાખવાનું છે 140 ડિગ્રી સેલ્સિયસ રાખવાનું છે બરાબર છે હવે અહીંયા એક છે સ્ટીમ બ્લેડ વસમાં મૂકેલી હોય એનું કામ શું છે રિમોલ ઓફ સ્ટીમ કે હવે આપણે સ્ટીમ બ્લેડનું મેઇન કામ શું હોય છે કે જે આપણે સ્ટીમ પ્રોડ્યુસ કરીએ છીએ ફર્મેન્ટેશન મીડિયમને ડાયરેક્ટ ઇન્જેક્ટ કર્યું છે બરાબર છે આને સેકન્ડ નામ છે ઇન્જેક્શન અંડર પ્રેસ આનાથી શું થશે તો કે જે આપણા ઓર્ગેનિઝમ છે એ ડાયરેક્ટ હીલ થઈ જશે અહીંયા એક કૂલિંગ બ્લેડ અથવા તો સ્ટીમ બ્લેડ આવી હોય છે જે શું કરશે સ્ટીમ છે આપણી એને રિમૂવ કરશે હવે મેઇન યાદ શું રાખવાનું છે આપણે આમાં ડાયરેક્ટ હીટ એક્સચેન્જમાં કે ડાયરેક્ટ અહીંથી હીટ એક્સચેન્જ અહીંથી તે ઇન્જેક્ટ કરવામાં આવે છે બરાબર છે અહીંયા સ્ટીમ બ્લેડ યાદ હવે આ બધું થઈ ગયું ઓર્ગેનિઝમ મીન્સ કે સ્ટરીલાઇઝેશન થઈ ગયું ગરમ ગરમ આપણે યુઝ ના કરીએ એટલે એની માટે ફ્લેશ કૂલરનો યુઝ કરવાનો એક વખત કૂલિંગ જેકેટ અથવા તો ફ્લેશ કૂલરની અંદર એને પસાર કરી દઈએ અને લાસ્ટમાં આપણો રો મટીરિયલ છે સ્ટરાઇલ થઈ જશે આ પ્રોસેસ છે ઇઝી છે પણ એના થોડાક ડિસએડવાન્ટેજ છે અને એડવાન્ટેજ છે એ જોઈ લઈએ જેમાંનો એડવાન્ટેજ રેપિડ પ્રોસેસ એ તો આપણને જોઈએ એટલે ખબર પડી ગઈ નો રિસ્ક ઓફ કન્ટામિનેશન બેચવાઇઝમાં હોય આ કન્ટિન્યુઅસમાં એક કેમાં ના હોય થર્ડ વન બર્નિંગ ઓફ ધી મીડિયમ નોટ ટેક પ્લેસ આમાં કે આપણે શું કહેવાય મીડિયમ આપણું ઓછું થઈ જાય હીટને લીધે એવું કાંઈ છે નહીં બરાબર ડિસએડવાન્ટેજમાં મેઇનલી કોસ્ટલી આ એક મેઇન છે ડ્યુ ટુ ધી વેક્યુમ ધેર ઇઝ અ પ્રોબ્લેમ ઇન હેન્ડલિંગ હવે આમાં વેક્યુમનો યુઝ છે બરાબર છે સ્ટીમને રિમૂવ કરવા માટે તો એ આપણે હેન્ડલિંગ કરવામાં પ્રોસેસમાં દખલ અંદાજી કરીએ કે છે ધેર આર ચાન્સીસ ઓફ ફોર્મિંગ
ड्यूरिंग स्टीम इंजेक्शन। હવે અમુક ટાઈમ હું થાય ફૂલ આપણે વેક્યુમ અથવા તો ડાયરેક્ટ હીટ એક્સચેન્જ કરીએ, મીન્સ કે ડાયરેક્ટ સ્ટીમ આપીએ બરાબર, તો બબલ્સ ફોર્મેશન થશે રો મટીરિયલની અંદર। આવા અમુક બધી વખતે ન હોય પણ અમુક ટાઈમ એવા ચાન્સીસ રહે બરાબર છે। તો આ એક એનો મેઇન ડિસએડવાન્ટેજ છે। આ નોર્મલી હું છું કન્ટિન્યુઅસ કલ્ચર, કન્ટિન્યુઅસ સ્ટરીલાઇઝેશનના બે સબ ટોપિક હતા, ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ, બંને હીટ એક્સચેન્જર જોઈ લીધા, બેચ વાઇઝમાં બેચ વાઇઝ અને જનરલ સ્ટરીલાઇઝેશનનો પ્રિન્સિપલ। આ આખો આપણો ટોપિક પૂરો થયો છે બરાબર।